તો સીમાને સતત સળગાવી રહ્યું છે પાકિસ્તાન અને અવારનવાર સીઝ ફાયર તો ક્યાંક ઘૂસણખોરીના પણ નાકામયા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતને જે પાકિસ્તાન અડેલો જે વિસ્તાર છે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, મરીન પોલીસનું કઈ રીતે હાલ પેટ્રોલિંગ છે, બીએસએફની કેવા પ્રકારની કામગીરી છે, આ સાથે અમારા સહયોગી પિનાક શુક્લા ઓખા બંદરથી જોડાઈ ગયા છે અને સાથે બનાસકાંઠા જે પણ પાકિસ્તાની બોર્ડર ઇલાકો છે ત્યાંથી જોડાઈ ચૂક્યા છે યુનુસ ગાઝી. સૌથી પહેલા પિનાક, કેવા પ્રકારનો માહોલ છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલી એલર્ટ છે મરીન પોલીસ સાથે બીએસએફ? પિનાક, જગદીશ, જ્યારથી એર સ્ટ્રાઇક થઈ છે અને ત્યારબાદ જે પ્રકારે સતર્કતાનું જે એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને મરીન પોલીસ હોય કે પછી જે સ્થાનિક પોલીસ હોય, તમામે તમામ એજન્સીઓ અત્યારે બિલકુલ સતર્ક છે. દ્વારકા ખાતેના આ હું અત્યારે જે જગ્યાની પર ઉભો છું એ ઓખાનો જેટી વિસ્તાર છે, દરિયાનો વિસ્તાર છે કે તેની અંદર હું અત્યારે ઉભો છું અને જે સ્થાનિક મરીન પોલીસ છે એ મરીન પોલીસની બોટ પરથી અત્યારે હું વાત કરી રહ્યો છું કે જેમાં જે સતર્કતા જે છે એ સતર્કતાનો હું આપને જે ચિતાર છે આપવા આવી માગું છું કે જેમાં બુલેટ પ્રૂફ જેકેટની સાથે જે સૈનિકો છે બિલકુલ સજ્જ થઈને અત્યારે ઉભા છે. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. માત્ર 85-90 કિલોમીટરનો વિસ્તાર એવો છે નોટિકલ માઇલ કે ત્યાં પાકિસ્તાન લાગે છે, એટલે સ્વાભાવિકપણે જે સુતર્કતા જે છે અને સુરક્ષા છે એ સ્વાભાવિકપણે બિલકુલ સતર્કતા રાખવી પડે એવી સ્થિતિ હોય છે. આ વિસ્તારનું ઘણા લાંબા સમયથી જે રિપોર્ટિંગ કરતા આવ્યા છે અને મારા જે સહયોગી છે દિવ્યેશ વાયડા જે છે એની સાથે આપણે વાત કરી અને જાણીએ. દિવ્યેશ, આ જે સતર્કતા છે, સુરક્ષા છે, કેટલી બધી અગત્યતા રાખે છે? સુરક્ષાને લઈને આ જે વિસ્તાર છે તે ખૂબ જ દરિયો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીકનો માનવામાં આવે છે. અંદાજિત 80-85 નોટિકલ માઇલના જ અંતરે પાકિસ્તાન આવેલું છે અને ભૂતકાળના યુદ્ધ વખતે પણ તેણે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને સાથે સાથે ઘૂસણખોરો આ વિસ્તારમાંથી દરિયાઈ માર્ગેથી પસાર થઈ શકે તેવી શક્યતાને પગલે તમામ એજન્સીઓએ એક સુરક્ષા કવચ બનાવ્યું હોય તે પ્રકારની એજન્સીઓ અલી કરી છે. દરિયાકાંઠાના વિસ્તાર હોય કે ગામ હોય ત્યાં તમામ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને બીજા તબક્કે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ખાસ લેન્ડિંગ પોઈન્ટને જે વિસ્તાર હોય ત્યાં સુરક્ષા કર્મીઓને વધારાની સુરક્ષા ફાળવીને ત્યાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયાની અંદર સુરક્ષા માટે મરીન કમાન્ડો અને મરીન પોલીસની મદદ લેવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક જે આ જે વાત કરીએ દ્વારકાની તો અહીં લગભગ 42 જેટલા ટાપુઓ આવેલા છે જેમાં બે માત્ર લોકોની અવર જવર રહેતી હોય છે અને સાથે જ કેટલાક મોટી સંખ્યામાં નિર્જીવ ટાપુઓ પણ છે કે ત્યાં કોઈ પૂજારી કે કોઈ દરગાહ હોય ત્યાં લોકો એકલ દોકલ જતા હોય છે. તેના ઉપર પણ હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયામાં જતા જે માછીમારો છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. માછીમારોને એક અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ, ગતિવિધિ, વાહન કે વ્યક્તિ દેખાય તો તરત સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરે. સાથે સાથે મધ્ય દરિયામાં જતા માછીમારોને અત્યારે ત્યાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. નવા ટોકન ઇસ્યુ હાલથી બંધ કરી દેવામાં આવ્યા છે અને જે મધદરિયે માછીમારો ગયા છે તેમને પણ દરિયાકાંઠા ઉપર પરત આવી જવા માટેની તંત્રએ તાકીદ કરી છે. એટલે એક રીતે કહીએ તો સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે, સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરાયા છે. એટલે દરિયા કિનારાની વાત હોય કે સરહદી સુરક્ષાની વાત હોય તમામ મોરચે હાલ એક સુરક્ષા કવચ જેવી કામગીરી તમામ સુરક્ષા એજન્સીઓની જોવા મળી રહી છે. પિનાક, જે પ્રકારે જે મરીન એના પછી કોસ્ટગાર્ડ અને નેવલ આ જે ત્રણ લેયરની જે સુરક્ષા છે એ આ જે દરિયો છે આ દરિયાની ઉપર લગાડવામાં આવી છે. કારણ કે દ્વારકા મંદિર સાથે સાથે જે બીજી અગત્યના જે ઉદ્યોગો છે તેની જેટી અને આ જે બંદર આ તમામે તમામની જે સુરક્ષા છે આ તમામની સુરક્ષાની જવાબદારી જે છે એ અત્યારે આ જે પોલીસ છે આ પોલીસના સિરની પર છે અને એટલા માટે જ તમામ એજન્સીઓ અત્યારે સતર્કતાની ઉપર રહીને કામ કરી રહી છે. જગદીશ, બિલકુલ.